ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે, હું છું જર્નલિસ્ટ મોહિત વોરા અને મારી સાથે છે જર્નલિસ્ટ ઓમ બારોટ. આપણે આજે જમાલપુર માર્કેટયાર્ડની અંદર ઉપસ્થિત છે. આજે સવારે તમને જ્યારે ન્યૂઝ મળ્યા કે બિપરજોય વાવાઝોડાના કારણે સબ્જીના પાકને ખાસું નુકસાન થયું છે અને સબ્જીના ભાવની અંદર 30% જેટલો વધારો આવી શકે તેમ છે, ત્યારે ગ્રાહકો અને જે વહેંચનારાઓ છે તે દરેક લોકો સાથે આપણે વાત કરવા માટે જમાલપુરની અંદર મોટા માર્કેટયાર્ડની અંદર આપણે આવી પહોંચ્યા છીએ અને આની શું માઠી અસરો પડી શકે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ, જે વિક્રેતાઓ છે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું કામ જે ભાવ વધારો છે તે આવ્યો છે અને વાવાઝોડાની શું માઠી અસર પડી. શું નામ કાકા તમારું? દશરથભાઈ. આજે 30% ભાવ વધારો જે જોવા મળ્યો, શું કારણો એના તમે સમજી શકો? આ વરસાદ પડ્યો, શાકભાજીની આવક ઓછી થઈ ગઈ, વધતા ગરમીના હિસાબે શાકભાજી આવતી નથી, એના હિસાબે ભાવ વધ્યા. અછતના કારણે. તમે શેના વિક્રેતા? શાકભાજીના. શાકભાજી આ યાર્ડની અંદર જ કામ કરો? હે, આ યાર્ડની અંદર જ કામ કરો છો તમે? અહીંયા જમાલપુરમાં. જમાલપુરની અંદર. આપણે બીજા લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ તમારું? મંગલેશ પ્રજાપતિ. આ જે ભાવ વધારો જે જોવા મળ્યો, તમે વિક્રેતા છો, ગ્રાહકોને કેવી રીતે આ સમજી શકે કે શું કામ આ ભાવ વધારો જોવા મળ્યો અને વાવાઝોડાને શું અસર પડે? ભાઈ, આ વરસાદ ગયો અને એના લીધે માલ બધો સાફ થઈ ગયો છે, માલની આવક ઓછી થઈ ગઈ છે, ગરમીના લીધે બધું બળી જાય શાકભાજી. તમારું શું નામ? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, આ જે ભાવ વધારો અહીંયા છે, ભાવ વધારો થયો છે 30%, શું કહેવા માગશો? એક તો બદલાતી ઋતુ, વરસાદ અને એટમોસ્ફિયર ચેન્જ થયા કરે માલની આવક ઘટી જાય, એટલા માટે આ બધા અછતના કારણે. તમે એમ કહેવા માગો? અછતના કારણે માલની આવક ઘટી જાય એટલે ઓટોમેટિકલી ભાવ વધે છે. જરૂરિયાત પ્રમાણે માલની આવક ના થાય અને ખરીદદાર વધારે હોય તો ભાવ વધી જાય. માલ ઓછો હોય, આવક ઓછી હોય અને માલની આવક એટલે માલ ઓછો હોય ને ખરીદદાર વધારે થાય એટલે ભાવ ઓટોમેટિકલી ઉચકાય. તો જે રીતે તમે જોયું કે આ વિક્રેતાઓ હતા તેમને કહ્યું કે માલની આવક ઓછી છે યાર્ડની અંદર, આ જમાલપુર મોટા માર્કેટની અંદર આપણે ઉપસ્થિત છીએ હાલ અને માલની આવક થોડીક ઓછી છે અહીંયા, એટલા માટે જે ભાવ વધારાની જે વાત હતી, 30% જે ભાવ વધારો આવ્યો છે તે આ લોકો કર્યા છે કે બદલતી ઋતુ છે, વાવાઝોડાની માઠી અસર છે અને જે રીતે અછત જોવા મળી રહી છે સબ્જીની તે પણ એક કારણ છે. ગ્રાહકો સાથે વાત કરવા પહેલાં આપણે જ્યારે જમાલપુર મોટા માર્કેટની અંદર વિક્રેતાઓ સાથે વાત કરી, હોલસેલરો સાથે વાત કરી, જે નાના વેપારીઓ છે સબ્જીના જે વિક્રેતાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે બેન તમારું? મારું નામ શાંતાબેન. તમે કેટલા સમયથી અહીંયા વેપાર કરો? અમે 15-20 વર્ષથી આવીએ. આજે સબ્જીના ભાવમાં જે ધરકમ વધારો આવ્યો છે તમે શું કારણો માનો છો? વાવાઝોડાને કારણે આવું થયું છે કે સબ્જીની આવક ઓછી છે એટલા માટે આ થયું? આવક ઓછી એટલે. આવક ઓછી એટલા માટે થઈ? વાવાઝોડું. શું નામ તમારું બેન? વાવાઝોડાના કારણ થી આ માલ નહીં આવતો એના કારણે થી આ બધું એના માટે થઈ. ગાડીઓ ફસાઈ ગઈ હોય, ઝાડ પડી ગયા હોય તો માણસ લઈને કેવી રીતે આવે? એટલા માટે. આનાથી ધંધા ઉપર શું અસર પડ્યું? ધંધામાં અસર પડે. આ અમારે રકમ રોકાઈ જાય, અમને પૈસા ના કમાઈએ, અમે શું કરીએ? અમને સરકાર આપણે જોઈ રહી છે, સરકારને કંઈ અપીલ કરવા માગશો તમે કે ભાઈ આ જે આવક છે તેને રોકવામાં ના આવે, તેને આગળ વધારવામાં, એવું કંઈ કહેવા માગશો? અમે તો આગળ વધારવા માંગીએ છીએ પણ શું કરીએ હવે, અમે ક્યાં એ બાજુ જઈએ તો અમને કંઈ માહિતી એટલી પડે, પણ આ તો અમે અહીંયા જોઈએ એટલે અમે માહિતી અમે તમને સંભળાવીએ. તો જે રીતે તેમને કહ્યું કે જગ્યા બહુ રોકે છે. શું કહેશો ભાઈ? આ બધું જગ્યા બહુ રોકે છે આ લોકો. અચ્છા, તો જે રીતે તમે જોયું કે પરિસ્થિતિ જે રીતની હતી, આ જે નાના વિક્રેતાઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો. ગ્રાહકો આ મુદ્દે બોલવા માટે તૈયાર નથી, અમે અહીંયા ગ્રાહકોનું જ નિવેદન લેવા માટે આવ્યા હતા, પરંતુ ગ્રાહકોને પોતાની બી ચિંતા નથી ને કોઈ બીજાની પણ ચિંતા નથી. ત્યારે આ જે વિક્રેતાઓ છે જેમનો ધંધો આનાથી અટકાયો છે તે લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો, જે હોલસેલરો હતા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. આખો દ્રશ્ય કેમેરામેન ઓમ બારોટને કહીશ કે તમને બતાવવાનો પ્રયત્ન કરે કે જે રીતે આ સબ્જી માર્કેટ છે જમાલપુરનું, આ સબ્જી માર્કેટની અંદર અમે આવેલા છે, અમે યાર્ડમાં પણ હતા ને તે યાર્ડની અંદર પણ અમે લોકોને પૂછ્યું, જે હોલસેલરો હતા તેમની સાથે પણ પૂછતાછ કરી છે અને જે નાના વિક્રેતાઓ હતા તેમની સાથે પણ પૂછતાછ કરી, ગ્રાહકોને પૂછતાછ કરતાં ગ્રાહકો
કઈ પણ નિવેદન આપવા માટે તૈયાર નહોતા ત્યારે તેમનું નિવેદન અમે ના લીધું, પરંતુ જે સબ્જીના વિક્રેતાઓ છે તે લોકો આ વધતા ભાવથી પરેશાન છે. આપણે એવું ઈચ્છે છે કે એ લોકો ભાવ વધારી દે છે, પરંતુ એ લોકોનો વાંક નથી, વાવાઝોડું છે તે કારણે સબ્જીઓના ભાવ જે છે આસમાને પહોંચી રહ્યા છે. 30% તેની અંદર વધારો જોવા મળ્યો છે અને ચોમાસું પણ જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ઠેલાયું છે પાછળ, ત્યારે હજુ પણ આ ભાવની અંદર વધારો થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે આ ભાવ વધારો ક્યાં જઈને અટકે છે અને સબ્જીની આવક ક્યારે પૂરતા પ્રમાણમાં ચાલુ થાય અને આ લોકોને ક્યારે પૂરતા પ્રમાણમાં સબ્જીઓ મળે અને ક્યારે આ લોકોનો ધંધો પાછો પટરી પર આવે તે દરેક મુદ્દે અમારી નજર બની રહેશે. કેમેરા પર્સન ઓમ બારોટની સાથે હું વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, અમદાવાદ.